જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ છ વિષય સામાન્ય વિજ્ઞાન પાઠ 13 ભારત ભૂગોળ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવ ભાગ 3 ભાગ તેમાં આપણે જોયું કે ભાગ ત્યાંની અંદર આપણે જે શિયાળો ઉનાળો ચોમાસુ અને પાછા ફરતા મસ્તીપણ આ ચાર ઋતુ વિશે આપણે વર્ણન કર્યું. આ ચાર ઋતુ ની અંદર માનવ જીવન પર કેવી અસર આવે છે, વાતાવરણમાં કેવા 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 ફેરફારો થાય છે, શા માટે થાય છે, એ બધું આપણે આને વર્ણન કર્યું. અને આ ચાર ઋતુ ની અંદર કયા કયા તહેવારો આવે છે એના વિશે પણ આપણે જોયું હતું. હવે ભાગ ત્રણ ની અંદર આપણે જોવાનું છે વનસ્પતિ. પહેલું આપણે ભારત ભૂગોળ એટલે ભારત જે ક્ષેત્રફળ આવે, ભારત નદીઓ આવે, ભારત સરોવર આ બધું આપણે જોયું. એની આબોહવા જોઈ. હવે વનસ્પતિ, ચાલો વનસ્પતિ પહેલા જોઈએ. જંગલોના પ્રકાર 1, 2, 3, 4, 5 છે. જંગલોના 5 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 2, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો 3, સૂકા ઝાકરા વાળા જંગલો 4, પર્વતીય જંગલો અને 5, મેન્ગ્રુવના જંગલો એટલે કે ભરતીના જંગલો. આ 5 જંગલો વિશે આપણે જોવાનું છે. ત્યારબાદ જંગલોનું મહત્વ અને જંગલો હોવાનું કારણ થી શું શું ફાયદા આપણને થાય છે એના વિશે આપણે જોવાનું છે. પહેલું આપણે જોઈએ કે વનસ્પતિ એટલે શું એના વિશે આપણે જોઈએ. પહેલું આપણને એમ થાય કે વનસ્પતિ જે જંગલો છે, જંગલોના પ્રકારમાં જોયું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ જંગલોમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય તેવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલો એટલે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય એને ઉષ્ણકટિબંધીય જંગલો કહેવામાં આવે છે. આ જંગલોના વૃક્ષો ગેંગુર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ પ્રકારના જંગલો કે જે સૂર્યના કિરણો છે નીચે ધરતી પર પહોંચી શકતા નથી, કારણ કે બહુ જ ઘટાદાર અને એકદમ આલીશાન વૃક્ષો હોય છે, માટે સૂર્યના કિરણો જમીન પર પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. એ પાછું વૃક્ષની નીચે અનેક જાતના વેલાઓ આવે છે, અનેક જાતના વૃક્ષો, અનેક જાતના છોડવાઓ પણ ત્યાં નીચે જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોના એક સાથે પાનખર આવતા નથી, પણ વર્ષભર અલગ સમય આવતી હોવાથી તે સમય લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફથી ઢોળાવવા પટ્ટી રૂપે જોવા મળે. દુબા નિકોબાર ટાપુઓમાં ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આવેલા છે. મોહગની, રોજવુડ, નેતાર વગેરે વૃક્ષો જોવા મળે. મિત્રો, ચોપડીમાં આપેલા છે કે ચોપડીની અંદર આ જે મોટો ભાગ છે એમાં સૌથી વધારે વરસાદ પડે છે. આ વરસાદ પડવાથી એ વરસાદી સૂકા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ જે ભારતનો આપણો ઉત્તર ભાગ છે તે ઉષ્ણકટિબંધ જંગલો આવેલા છે. હવે મિત્રો, આપણને એમ થાય કે ઉષ્ણકટિબંધ જંગલો એટલે કે જે સૌથી વધારે વરસાદ પડે એવા વિસ્તારોમાં થાય. સૂર્યનો તડકો છે પોતાના મૂળિયા સુધી કે જમીન સુધી પહોંચી શકતો નથી. તેની નીચે જાત જાતના છોડવાઓ અને વેલાઓ પણ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના જંગલોને ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો કહે છે. નંબર 2, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ પ્રકારના જંગલો ભારતના ઘણા મોટા ભાગના પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા કેળવે છે, આથી તેને ખરાબ મોસમી જંગલો પણ કહે છે. સાગ, વાંસ, મોડો, ઢીબડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલો જોવા મળે છે. એટલે ઉષ્ણકટિબંધ પાનખર જંગલો એટલે તેના પાન ઋતુ પ્રમાણે ખરી જાય, નવા વસંત ઋતુ બેસે એટલે નવા પાનો આવે એ પાનખર જંગલો કહે છે. એ પાનખર જંગલો કહે છે મવડો, સાગ, દીવડો, વૃક્ષ આ બધા વૃક્ષો ને પાનખર જંગલો કહેવાય છે. હવે જોઈએ આપણે કે સૂકા ઝાકરા વાળા
જંગલો શુક્રાચાર્યના વાળા જંગલ એટલે કાંટા વાળા કે જે એને પાણીની જરૂર પડે જ નહીં એવા જંગલો એમાં આપણે જોઈએ છે કે આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે સુખા જાડા વાળા વૃક્ષો એટલે કે જ્યાં વરસાદ ઓછો થતો હોય જ્યાં નહિવત વરસાદ થતો હોય એવા વરસાદમાં સુખા જાડા વાળા વૃક્ષો ઉગે છે જોઈએ કે કયા કયા પાવર બોરડી ફોર ખેર ખીચડો વગેરે આ કાંટાવાળા વનસ્પતિ જંગલો કહેવાય છે રાજસ્થાન આ કયા કયા રાજ્યમાં થાય છે રાજસ્થાન હરિયાણા ગુજરાત પંજાબ આ બધા વિસ્તારોની અંદર જોવા મળે છે ફરી વાત સુખા જાડા વાળા જંગલો કોને કહેવાય કે જે ઓછો વરસાદ પડતો હોય એવા વરસાદ એવા વરસાદમાં થતા વૃક્ષોને સુખા જાડા વાળા વૃક્ષો કહે છે આ વૃક્ષો કાંટા વાળા હોય છે કયા કયા વૃક્ષો બોરડી થોર ખીચડો પાવર વગેરે સુકા પાક સુકા પાકવાગળા વાળા જંગલો કહે છે ક્યાં ક્યાં જોવા મળે છે તો પહેલું આપણા ગુજરાતમાં રાજસ્થાન પૂર્વગાર વગેરે સુખા જાડા વાળા જંગલો જોવા મળે છે હવે આપણે પર્વતીય જંગલો પર્વતીય અને પહાડ ઉપર જે છે આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે એટલે પર્વત પર ઉગે તે પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે સમુદ્રની સપાટીથી 1500 મીટરથી 2500 સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોય આકારના પાંદડા ધરાવતી હોય છે તે આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુપ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ચીડ દેવદાર પાઇન વગેરે વનસ્પતિ પર્વતીય જંગલોમાં આવે છે બધી પર્વતીય જંગલોમાં પર્વતીય જંગલ એટલે પહાડમાં ઉગતી જંગલ દરિયાની આશરે 2500 કિલોમીટરથી દૂર ઊંચાઈએ જે પર્વતીય પહાડ પર જંગલો ઉગે છે જંગલોમાં વૃક્ષો ઉગે છે તે જંગલો તે વૃક્ષોને પર્વતીય જંગલો તરીકે ઓળખવામાં આવે છે તે આ વનસ્પતિ શંકુ આકારની અને સોય આકાર જેવા પાંદડા ધરાવતી વનસ્પતિ ઉગે છે તેને શંકુદ્રુમ જંગલો તરીકે ઓળખવામાં આવે છે કયા કયા વૃક્ષો ઉગે છે ચીડ દેવદાર પાઇન વગેરે વનસ્પતિઓ ઉગે છે છેલ્લું મિત્રો આ મેન્ટ્રુના જંગલો એટલે કે ભરતીના જંગલો આ જંગલો દરિયા કિનારે જોવા મળે છે આ વૃક્ષો દરિયા કિનારે ઉગે એટલે આપણે દરિયા કિનારે જોવા આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે એટલે કે દરિયા કિનારે ઉગે છે આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ ગુજરાત અંદમાન નિકોબાર ટાપુના સમુદ્ર કિનારે આવેલા છે ગંગાના ભૂત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે આપણે પહેલા નદીનું જોઈ લીધું કે ગંગા નદી મુખ ત્રિમુખ જે બનાવ છે નાના એની અંદર સુંદરવન એવું નામ આપેલું છે ત્યાં પણ આ વૃક્ષો ઉગે છે ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો મળે છે તેનો ઉપયોગ સ્થાનિક લોકો ભરતર તરીકે ઉપયોગ કરે છે મેક્સિમના જંગલ એટલે ભરતીના જંગલો એટલે કે દરિયા કિનારે જે ખારા પાણીમાંથી ઉગે એને ભરતીના જંગલો કહેવામાં આવે છે આ વૃક્ષો ચેર નામનું વૃક્ષો ઉગે છે તે બળતર તરીકે ઉપયોગમાં આવે છે હવે મિત્રો કે જંગલોનું મહત્વ શું કે જંગલો આપણી ઘણી બધી જરૂરિયાત પૂરી પાડે છે તેનાથી થનારા મુખ્ય ફાયદાઓ પણ આપણને મળે છે એક જંગલોનું મહત્વ જંગલ હોવાથી આપણને વરસાદ લાવે છે જંગલ હોવાથી વાતાવરણ શુદ્ધ રાખે છે જંગલ હોવાથી આ વરસાદનું જે વધારે પડતો વરસાદ પડે છે એ માટીની ધોવાય નહીં એ વસ્તુ માટી ધોવાય નહીં એના માટે અટકાવે છે વન્ય અને શું કહે છે જંગલો વન્યજીવો જેવા કયા કયા વાઘ સિંહ દીપડો પશુ પંખીઓ આ જે રહેતા હોય તે એ કુદરતી આવાસ એટલે કુદરતે બનાવેલું ઘર એમાં પણ જંગલો હોય તો વન્યજીવો રહી શકે છે અને બીજું જંગલો હોવાથી ભૂમિગત જળ અને સંરક્ષણ પાણીનું પણ સંરક્ષણ પણ કરે છે
જંગલ બીજું કે જંગલો આપણે ફાયદા જંગલો થી આપણે મહત્વ શું કે જંગલો નું આટલું આટલું મહત્વ છે જંગલો આપણે લાકડું આપે છે ફળ આપે છે એના જંગલો ના જે વૃક્ષો છે જે લાકડા છે એનાથી વિવિધ પ્રકારના આપણે ફર્નિચર બનાવીએ છીએ વિવિધ પ્રકારના ઇમારતી ઘરો બનાવીએ છીએ આ બધું લાકડું જેથી આવે ત્યાંથી આવે છે એ જંગલો માંથી આવે સાથે સાથે ઉદ્યોગો નો કાચો માલ પણ પૂરો પાડે છે દવાઓ પણ બને છે ઘાસચારો પણ બને છે પાક રાજ ઉદર જેવી જંગલ પેદાશો પણ આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કે જંગલોમાં થતા ફાયદા જંગલોનું મહત્વ જોયું હવે જંગલોના ફાયદા એટલે કે પર્યાવરણ ફાયદા અને આર્થિક ફાયદા પર્યાવરણ ફાયદા જોઈએ તો વાતાવરણ શુદ્ધ રાખે જંગલો જેટલા જંગલો વધે એટલું વાતાવરણ આપણે શુદ્ધ મળે છે જેનાથી આપણને ઓક્સિજન પૂરેપૂરો મળે છે હવે એના આર્થિક ફાયદામાં શું છે બળતર અને ઇમારતી લાકડું જંગલના ફાયદો આર્થિક રીતે આપણે ફાયદો જોવા જઈએ તો એને બળતર મળે છે અને ઇમારતી લાકડા મળે છે આપણે દરેક ઘરની અંદર જોઈએ કે કોઈ ઘર એવું ના હોય કે જ્યાં લાકડું ના વપરાયું હોય છેવટે ફર્નિચરમાં પણ કે તમારું રસોડું હોય કે તમારું પીઓ હોય કે તમારું કબાટ હોય એમાં કંઈ ને કંઈ તો લાકડું વપરાયેલું હશે આ લાકડું જંગલોમાંથી આવેલું છે હવે બીજું મિત્રો તો પર્વતીય ફાયદા પર્યાવરણ ફાયદામાં જોઈએ તો વરસાદ લાવે છે જંગલો વરસાદને ખેંચી લાવે છે અને સારા પ્રમાણમાં વરસાદ મળે આપે છે અને ધોવાણને અટકાવે છે કે જે માટીનું જે ધોવાઈ જાય જે ધોવાણ થાય એને પણ અટકાવવાનું કામ કોણ કરે છે જંગલો કરે છે વન્ય જીવો કુદરતી આવાસ એટલે વન્ય જીવો એટલે વાઘ ચિત્તો દીપડો આ વગેરે જે વન્ય જીવો છે એમના માટેનું આવાસ એટલે એમના માટેનું ઘર છે ભૂમિગત જળ સંરક્ષણ ભૂમિનો જે ભૂમિની નીચે જે પાણી રહ્યું છે એનું સંરક્ષણ એની રક્ષા કોણ કરે છે તો જંગલ અંતરો આંતરના આર્થિક ફાયદા તો ઔષધિયો આપણને ઔષધિયો વિવિધ પ્રકારની ઔષધિયો મળે અત્યારે આયુર્વેદિકમાં જુઓ તમારે કોરોનાની ઔષધિયો મળે કોરોના અત્યારે આપણે કોરોનાના વાયરસથી જોઈએ તો આપણને ઉકાળો પીડા હોય એ ઉકાળોમાં શું હોય છે વનસ્પતિની બધી તમામ જડીબુટ્ટીઓ હોય છે બધી દવાઓ હોય છે જેનાથી બને છે આ જંગલો તમે અત્યારે કોઈ પણ દવા લો તો જંગલોમાંથી એની કોઈ ના કોઈ વૃક્ષની દવા હોય ને હોય ઘાસચારો પશુઓ માટે ઘાસચારો પૂરો પાડે છે ઉદ્યોગો માટે કાચો માલ આપણે કપડા બનાવવા છે તો કોઈ પણ વસ્તુ બનાવી છે તો એ કપડા બનાવવા હોય તો વૃક્ષના છાલમાંથી કામ લાગે છે એ કાચો માલ ઉદ્યોગમાં જાય અને પાકો માલ એનો થાય છે વન્ય જીવો પણ વસે છે હવે આપણે જંગલોમાં આપણે એકલા નહીં પણ વન્ય જીવો પણ વસે છે આ જંગલોના ફાયદા છે ફરી એક વાર આપણે જોઈએ તો વનસ્પતિ જંગલોના પ્રકાર ઉષ્ણકટિબંધ વરસાદીય જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો સૂકા ઝાકળા વાળા જંગલો પર્વતીય જંગલો મેઘસૂટના જંગલો જંગલોનું મહત્વ જંગલોના ફાયદા આ વિશે આપણે ચર્ચા કરી આવતા પિયરની અંદર મિત્રો આ ભાગ ત્રણ અહીં પૂરો થાય છે ભાગ ચાર ની અંદર આપણે આવતા પિયરની અંદર વન્ય જીવો પેલા આગળ ભારતનું ભૂપૃષ્ઠ જોયું આબોહવા જોઈ વનસ્પતિ આજે જોયું હવે ત્યાર પછી આપણે છેલ્લું વન્ય જીવ આવતા પિયરને ભાગ ચાર માં જોઈશું જય સ્વામિનારાયણ.